પ્રાર્થના સફળ ક્યારે થાય? ઈશ્વરને કરેલી પ્રાર્થનાનો જવાબ ત્યારે મળે છે કે જ્યારે આપણી શક્તિનો ઉપયોગ સમાજ સેવા માટે કરીએ. આળસ, પ્રમાદ, કામચોરી અને અજ્ઞાન જેવા દુર્ગુણો હોય એ મનુષ્યની દશા કાગળની થેલીમાં તેજાબ ભરીને થેલીની જે દશા થાય એવી થાય. આવી થેલી વધુ સમય ટકી શકતી નથી, તરત જ ઓગળી જાય છે. ઈશ્વરનો નિયમ બુદ્ધિશાળી માળી જેવો છે, જે નકામા ઘાસને ઉખાડીને ફેંકી દે છે અને ઉપયોગી છોડની સાર સંભાળ રાખીને ઉછેર કરે છે. જેમના ખેતરમાં નકામો ઘાસ અને નકામા છોડ ઉગે છે એમના અન્નનો પાક નષ્ટ થઈ જાય છે. પોતાના ખેતરની દશા બગાડી નાખે એવા ખેડૂતના વખાણ કોણ કરશે? ઈશ્વરનો નિયમ નકામો પદાર્થ અને ગંદકી દૂર કરે છે કે જેથી સૃષ્ટિનું સૌંદર્ય નાશ ન પામે. પ્રાર્થનાનો સાચો જવાબ મેળવવાનો સૌથી પહેલો માર્ગ આત્મવિશ્વાસ છે. નિષ્ઠાથી બજાવેલી ફરજ જ સાચી પ્રાર્થના ગણાય. ઈશ્વર નામની સર્વવ્યાપી સત્તામાં પ્રવેશ કરવાનો દરવાજો આત્મા છે. એજ આ ખાઈનો પુલ છે. અવિશ્વાસુ અને આત્મઘાતી લોકો જે મુશ્કેલીમાં ફસાય છે અને એ દુઃખો દૂર કરવા ફાંફા મારે છે, જે પોતાનો આત્મનો તિરસ્કાર કરે છે તેને ઈશ્વરને ત્યાં પણ તિરસ્કાર મળે છે અને એમની પ્રાર્થનાનો પણ નિષ્ફળતા જાય છે. અખંડ જ્યોત, માર્ચ 1943, પેજ નંબર 68.